નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં આજની મારી રેસીપી છે સિંગદાણાની ચટણી આ ચટણી ઇડલી ઢોસા ઉત્પમ સાથે બનતી હોય છે સિંગદાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને પૌષ્ટિક પણ છે તો ચાલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો હવે આમાં જોઈશે સિંગદાણા તો મેં અહીંયા સો ગ્રામ સિંગદાણા લીધા છે એક ચમચી લીંબુનો રસ છે બે ત્રણ લીલા મરચાં મોટા ટુકડા કરેલ છે બે ચમચી કુકિંગ ઓઇલ છે એક ચમચી અડદ દાળ છે અને ત્રણ ચાર કડી લસણ અને ચાર પાંચ ટુકડા ડુંગળીના તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે સિંગદાણા શેકીશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને આપણે સિંગદાણા શેકવાના છે ત્રણ ચાર મિનિટ શેકીશું બસ થોડા આપણે ફોતરા ઉખડી જાય એટલી વાર જ શેકવાના છે વધારે નથી શેકવાના તો સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં ઠંડા થવા દઈશું અને ફોતરા કાઢી અને રેડી રાખીશું હવે એક ચમચી કૂકિંગ ઓઇલ લીધું છે અને એમાં એક નાની ચમચી જીરું એડ કર્યું છે અને એક ચમચી અડદ દાળ આ બંનેને આપણે સાંતળવાનું છે ગેસની ફ્લેમ બિલકુલ ધીમી જ રાખીશું તો એકાદ મિનિટ પછી ડુંગળી અને લસણના ટુકડા પણ આપણે એડ કરી દઈશું લસણની ત્રણ ચાર કઢી અને ડુંગળીના ત્રણ ચાર ટુકડા હવે આપણે મરચાંના ટુકડા પણ એડ કરી અને બધું ધીમી ફ્લેમ પર સાંતળીશું હવે ચપટી ઘીંગ અને એક નાની ચમચી લાલ મરચું એને પણ બધું સારી રીતે મિક્સ કરી અને એકાદ મિનિટ થવા દઈશું હવે બે ત્રણ ચમચી પાણી એડ કરી અને આપણે પાણી બળે ત્યાં સુધી ધીમી ફ્લેમ પર જ ચલાવીશું તો હવે આપણું તૈયાર છે અને મિક્સચરમાં સિંગદાણા ફોતરા કાઢેલા ઉમેરીશું અને આ પણ આપણો મસાલો તૈયાર છે ઠંડો થયા પછી આપણે ઉમેરવાનો છે અને લીંબુનો રસ મીઠું સ્વાદ મુજબ અને એક નાની ચમચી ચાટ મસાલો અને પાણી આપણે થોડું પાણી ઉમેરીશું આપણે જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણે થોડું પાણી ઉમેરીશું અને આ બધું સારી રીતે આપણે પીસી લઈશું તો આપણી ચટણી તૈયાર છે આમાં ખટાસમાં તમે લીંબુની જગ્યાએ ખાટી આંબલી અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો હવે આપણે વઘાર કરીશું તો એક ચમચી કૂકિંગ ઓઇલ લીધું છે અને નાની ચમચી રાઈ ચપટીક હિંગ અને મીઠો લીમડો તો વઘાર થઈ જાય એટલે આપણે વઘાર કરી લઈશું ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખટાશ વધારે જોઈતી હોય તો આંબલી પણ નાખી શકાય તો તૈયાર છે આપણી ચટણી અને સિંગદાણાની ચટણી છે એટલે પૌષ્ટિક તો છે જ વધારે તમને જો આ રેસીપી પસંદ આવે તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ